સુરત કોંગ્રેસના ઉમેદવાર તરીકે જિજ્ઞેશ મેવાસાએ નોંધાવી ઉમેદવારી. કોંગ્રેસ મેન્ડેટ આપ્યો નથી છતાં નોંધાવી છે ઉમેદવારી. જિજ્ઞેશ મેવાસાનો ખુલાસો, મેન્ડેટ આવશે તો ફોર્મ જમા કરાવીશ. જિજ્ઞેશ મેવાસાની ઉમેદવારીથી શહેર કોંગ્રેસમાં હલચલ છે. શહેર કોંગ્રેસના નેતાઓની જાણ બહાર તેઓએ ઉમેદવારી નોંધાવી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા કીર્તેશ પટેલ. કીર્તેશ, આખરે જિજ્ઞેશભાઈનું કહેવું છે શું? કારણ કે મેન્ડેટ અપાયો નથી તે પહેલા તેઓએ હવે ઉમેદવારી નોંધાવી છે, એટલે વિધિન કોંગ્રેસ પણ એક ચર્ચા એ જોર પકડ્યું હશે કે આ શું થઈ રહ્યું છે? ચોક્કસપણે, જે રીતે સુરત બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા પોતાના ઉમેદવાર જાહેર નથી કરવામાં આવતા, તેવામાં જિજ્ઞેશ મેવાસા કે જેઓએ વિધાનસભામાં કતારગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા, તેઓએ આજે એકાએક કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જોકે તેમને પૂછતા તેઓ જણાવ્યું હતું કે મેન્ડેટ આવશે તો મેન્ડેટ હું જમા કરાવી દઈશ. પણ જે રીતે કોંગ્રેસની જાનબાર તેમને ઉમેદવારી પત્ર ભર્યું છે તેને લઈને કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. કારણ કે સતત છેલ્લા કેટલાક દિવસથી સુરતના ઉમેદવારની રાહ જોવાઈ રહી છે, તેવામાં ઉમેદવાર જાહેર થયા વગર જિજ્ઞેશ મેવાસાએ જે રીતે ફોર્મ ઉમેદવારી નોંધાવી છે, પોતાનું ફોર્મ સુરત કલેક્ટરને જમા કરાવ્યું છે, તેને લઈને ચોક્કસ ભૂકંપ સર્જાય છે. બીજી બાજુ એ જ રીતે ભાજપમાં બી ઉમેદવારને લઈને છેલ્લા કેટલાક દિવસથી આતુરતાથી રાહ જોવાઈ રહી છે. બે દિવસ જ માત્ર બાકી છે ત્યારે ભાજપ પર બી મોટી માત્રામાં લોકો એકત્ર થઈ રહ્યા છે. કારણ કે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા ઉમેદવાર જાહેર કરવાની વાત હતી, પણ હજુ સુધી બંને પાર્ટીમાંથી એક પણ ઉમેદવારનું નામ મરીનું નામ મત પાડવા તૈયાર નથી. ત્યારે જિજ્ઞેશ મેવાસાએ જે રીતે ફોર્મ ભર્યું છે તેને લઈને ચોક્કસ ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે. જી બિલકુલ, આભાર કીર્તિશ સમગ્ર માહિતી બદલ. તો એક વાત ચોક્કસ છે કે ઉમેદવારનું નામ ઘોષિત નથી થયું ત્યાં આ ચર્ચાએ હવે જોર પકડ્યું છે કે તેઓએ ઉમેદવારી નોંધાવી છે.